નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ આઠ વિષય ગણિત સ્વાધ્યયન પોથીનું પ્રકરણ પેલું સમય સંખ્યાઓ છે એમની વાત કરવાના છીએ તો મિત્રો આ વર્ષે જે નવી સ્વાધ્યયન પોથી આવેલી છે ગણિતની નવી આવૃત્તિ એમનું આપણે સોલ્યુશન જોવાના છીએ તો અહીંયા ધોરણ આઠની જે ગણિતની નવી સ્વાધ્યયન પોથી છે એમનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આ પ્રકારના હું સોલ્યુશન મૂકું તો તમને તરત જ ખ્યાલ આવે અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો આ ઉપરાંત આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ આઠના દરેક વિષયના સ્વાધ્યયન પોથીના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારા ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે અને બીજું મિત્રો કે આપણે વોટ્સઅપ ને ટેલિગ્રામનો એક ગ્રુપ બનેલ છે જેથી આ ચેપ્ટરની તમને હું પીડીએફ આપી શકું તો એની લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે ગ્રુપ જોઈન કરી શકો છો તો જોઈએ આપણે ધોરણ આઠ ગણિત સ્વાધ્યયન પોથીનું પહેલું ચેપ્ટર સમય સંખ્યાઓ નવી આવૃત્તિનું તો પ્રશ્ન પહેલો છે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો પેલું પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં આપેલી સંખ્યાને સમય સંખ્યા ક્યારે કહેવાય તો એનો ઓપ્શન નંબર છે બી એ જવાબ આવશે ત્યાર પછી બીજું માઇનસ ત્રણના છેદમાં આઠ વત્તા એકના છેદમાં સાત બરાબર એકના છેદમાં સાત ઓછા ત્રણના છેદમાં આઠ શું દર્શાવે છે તો એ સમય સંખ્યા માટે સૌતાના ક્રમના નિયમનું પાલન કરે છે ત્યાર પછી ત્રીજું નીચે પૈકી કયું ગુણાકારનું સરવાળા પર વિભાજનનું ઉદાહરણ છે તો એમ મિત્રો જવાબ છે એ ત્યાર પછી ચોથું જો એક્સ એ કોઈ પણ સમય સંખ્યા હોય તો એક્સ વત્તા ઝીરો બરાબર શું થાય તો કે એક્સ જ થાય કોઈ પણ સંખ્યામાં જીરો ઉમેરતા એ સંખ્યા મૂળ જ મળે છે એક્સ મળશે ખાલી જગ્યા પૂરો તો જો એક્સ બરાબર એકના છેદમાં ત્રણ અને વાય બરાબર છના છેદમાં સાત તો એક્સ વાય માઇનસ વાયના છેદમાં એક્સ એનો જવાબ શું મળશે તો કે માઇનસ સોળના છેદમાં સાત છઠ્ઠું જેના અંશની સંખ્યા પિસ્તાલીસ હોય તેવી પાંચના છેદમાં સાતની સમાન સમય સંખ્યા માઇનસ પિસ્તાલીસના છેદમાં ત્રેસાઠ થાય સાતમું એકના છેદમાં પાંચ ગુણના બેના છેદમાં સાત વત્તા ત્રણના છેદમાં આઠ બરાબર એકના છેદમાં પાંચ ગુણના બેના છેદમાં સાત તો વત્તા એકના છેદમાં પાંચ ગુણના ત્રણના છેદમાં આઠ આ રીતનું સ્વરૂપ તમને મળશે ત્યાર પછી મિત્રો પ્રશ્ન ત્રણ આવે છે ગણતરી કરી જવાબ લખો બે સમય સંખ્યાનો ગુણાકાર માઇનસ સાત છે જો એક સમય સંખ્યા માઇનસ દસ હોય તો બીજી સમય સંખ્યા શોધો તો આપણે ધારીએ ધારો કે બીજી સમય સંખ્યા છે એક્સ માટે બંને સમય સંખ્યાનો ગુણાકાર માઇનસ સાત થાય તો પેલી સમય સંખ્યા છે એ આપણે રકમમાં અહીં આપી છે માઇનસ સાત સોરી માઇનસ દસ એક સમય સંખ્યા અને પહેલી આપણે થાય રહી છે હવે બેનો ગુણાકાર તો એક્સ ગુણણા ઓછા સાત બરાબર એક્સ ગુણા માઇનસ દસ બરાબર ઓછા સાત માઇનસ દસ છે ગુણા કરશે માઇનસ સાતના છેદમાં માઇનસ દસ માઇનસ માસ ઉઠશે એટલે જવાબ મળશે એક્સ બરાબર સાતના છેદમાં દસ આ રીતનો તમને એનો જવાબ મળશે ત્યાર પછી નવમું એક્ઝામ્પલ આવે છે યોગ્ય ગોઠવણી કરી સરવાળો મેળવો તો મિત્રો અહીંયા જેના છેદ સમાન છે એ પદને આપણે ભેગા કરીએ ચારના છેદમાં સાત અને ત્રણના છેદમાં સાત એને પહેલાં લખવાનો છે ત્યાર પછી માઇનસ ચારના છેદમાં નવ અને માઇનસ તેરના છેદમાં નવ છે એને આપણે લખીએ તો આ રીતનું બીજું સ્ટેપ થશે ત્યાર પછી જેના છેદ સમાન છે એનો સરવાળો ચાર વત્તા ત્રણ છેદમાં સાત વત્તા ઓછા ચાર અને ઓછા તેર છેદમાં નવ તો અહીંયા સાતના છેદમાં સાત બનશે અને અહીંયા ઓછા ચાર ને ઓછા તેર એટલે ઓછા સત્તરના છેદમાં નવ ત્યાર પછી સાત અને નવનો લસા લઈ એટલે ત્રેસઠ થાય અને અહીંયા સાતને તમારે નવ વડે ગુણવા જોશે અને અહીંયા માઇનસ ઓગણીસને માઇનસ સત્તરને તમારે સાત વડે ગુણવા પડશે એટલે અહીંયા તમે નવ વડે ગુણો એટલે નવ સાત ત્રેસાઠ અને અહીંયા તમે સાત વડે ગુણો એટલે માઇનસ એકસો ઓગણીસ તો આ રીતનું સ્વરૂપ મળશે ત્યાર પછી ત્રેસાઠમાંથી એકસો ઓગણીસ બાદ બાકી કરશો એટલે માઇનસ છપ્પનના છેદમાં ત્રેસઠ છપ્પન એટલે આઠ ગુણ્યા સાત અને ત્રેસઠ એટલે નવ ગુણા સાત એમાંથી સાત સાત ઉડશે એટલે માઇનસ આઠના છેદમાં નવ તમને જવાબ મળશે ત્યાર પછી દસમો દાખલો આવે છે સાદરૂપ આપી કિંમત મેળવો તો મિત્રો પહેલાં જ અહીં આપણે જગ્યાના ભાવે આપણે અહીંયા જ છેદ ઉડાડી નાખીએ એટલે બે તેરી છ મી અહીંયા છેદ ઉડાડા છે એટલે અહીંયા ગુણાકાર થશે આ રકમનો એક ગુણણા એક અંશમાં અને છેદમાં બે ગુણ્યા ચાર અને અહીંયા તમારે થશે એક ગુણણા ત્રણ તો એક ગુણ્યા એક એટલે એક નીચે ચાર દુ આઠ ને ત્રણ એકુ ત્રણ ત્યાર પછી તમારે અહીંયા મિત્રો આઠ લસા લેવાનો થશે અહીંયા ત્રણને તમારે આઠ વડે ગુણશો એટલે ચોવીસ થશે અને ચોવીસ વત્તા એક એટલે તમને મળશે પચીસના છેદમાં આઠ ત્યાર પછી મિત્રો અગિયારમું આવે છે એક્સ બરાબર માઇનસ એકના છેદમાં બે વાય બરાબર બેના છેદમાં ત્રણ અને ઝેડ બરાબર ત્રણના છેદમાં ચાર તો એક્સ કાઉસમાં વાય વધતા જેડ બરાબર એક્સ ગુણણા વાય પ્લસ એક્સ ગુણણા જેડ ચકાસો તો મિત્રો અહીંયા આપણે સમીકરણ ચકાસવાનું છે એટલે આપણે ડાબી બાજુ અને જમણી બાજુ બંને ચકાસશું તો અહીંયા પહેલાં મેં ડાબી બાજુ લખી છે એમાં એક્સની વાયની જેડની કિંમત મૂકી છે ત્યાર પછી એનું આપણે સાદરૂપ દીધું છે તો એનો જવાબ મળશે માઇનસ સત્તરના છેદમાં ચોવીસ ત્યાર પછી અહીંયા જમણી બાજુ લીધી છે જમણી બાજુમાં એક્સ વાય જેડની કિંમત મૂકી છે અને આ રીતનું તમે અહીંયા બે બે ઉડાડશો એટલે માઇનસ એકના છેદમાં ત્રણ અને વત્તા ઓછા ત્રણના છેદમાં આઠ મળશે ફરી તમે લસા લેશો ચોવીસ તો અહીંયા ત્રણને આપણે આઠ વડે ગુણવા પડશે અને આઠને ત્રણ વડે ગુણશો એટલે આ રીતનું થશે એટલે માઇનસ સત્તરના છેદમાં ચોવીસ એમનો પણ જવાબ મળશે આમ ડાબી બાજુ અને જમણી બાજુ સમાન થશે ત્યાર પછી બારમો દાખલો આવે છે તો અહીંયા મિત્રો તમે બારમા દાખલામાં જોઈ શકો છો આ રકમ ત્રણના છેદમાં સાત અહીંયા અઠ્યાવીસના છેદમાં પંદરને અહીંયા ગુણડા સોરી ભાંઘા છે ભાઇંગા ચૌદના છેદમાં પાંચ તો તમને મિત્રો નિયમ ખ્યાલ જ છે કે પણ સંખ્યા છે એમાં ભાંગાકારમાંથી આપણે ગુણાકારમાં ફેરવીએ તો એના પછીની રકમ છે વ્યસ્ત થઈ જાય એટલે ત્રણના છેદમાં સાત અઠ્યાવીસના છેદમાં પંદર અને અહીંયા વ્યસ્ત થઈ જાય પાંચના છેદમાં ચૌદ ત્યાર પછી અહીંયા છેદ ઉડાડોના સાત ચાર અઠ્યાવીસ ત્રણ પાંચ પંદર અને બે અને સાત ચૌદ એટલે તમને જવાબ મળશે બેના છેદમાં સાત તો આ મુજબનો દાખલો થશે તમે જોઈ શકો છો ત્યાર પછી તેરમો છે સાદરૂપ આપો એમાં મેં એ રકમમાં જ ઉડાડી દીધા છે બે તેરી છ બરાબર તો ત્રણના છેદમાં સાત ઓછે ઓછે વધતા પાંચના છેદમાં એકવીસ તેરી ત્રેસઠ હવે ત્રેસઠ લસા લેશો એટલે સાતને તમારે નવ વડે ગુણવજો નવ વડે ગુણશો એટલે સત્યાવીસ વધતા પાંચ એટલે બત્રીસના છેદમાં ત્રેસઠ એનો જવાબ મળશે ત્યાર પછી ચૌદમો દાખલો આવે છે ઓગણીસના છેદમાં ચાર મીટર લાંબા તારની કિંમત એકસો એકોતેરના છેદમાં બે હોય તો એક મીટર તારની કિંમત કેટલી થશે તો અહીંયા મિત્રો આ રીતનું તમે લખી શકો છો કે ઓગણીસના છેદમાં ચાર મીટર તાર બરાબર એકસો એકતર રૂપિયા તો એક મીટરના કેટલા તો આનો આની સાથે ગુણાકાર એટલે અહીંયા આપણે લખ્યો છે આ રીતનો એક ગુણણા એકસો એકોતેરના છેદમાં બે અને છેદમાં ઓગણીસના છેદમાં ચાર તો છેદનો છેદ અંશમાં જાય એટલે આવું સ્વરૂપ બનશે એકસો એકોતેરના છેદમાં બે ગુણણા ઓગણીસના છેદમાં ચારના છેદમાં ઓગણીસ અહીંયા ઓગણીસ નવા એકસો એકોતેર થાય એટલે ઉઠશે અને બે બે ચાર આ રીતના ઉઠશે એટલે તમને વધશે અહીંયા નવ ગુણણા બે એટલે અઢાર તો એક મીટર તારની કિંમત થાય છે અઢાર રૂપિયા આ રીતનો દાખલો ચૌદમો થશે ત્યાર પછી આપણે અહીંયાં પંદરમો દાખલો જોઈએ એક ખેડૂત ઓગણપચાસ પોરણા ચારના છેદમાં પાંચ હેક્ટર ક્ષેત્રફળ ધરાવતું એક ખેતર છે તે આ ખેતરને તેના એક દીકરા અને બે દીકરીઓ વચ્ચે સમાન ભાગે વેચવાનું છે તો દરેકના ભાગે આવતા પ્રદેશનું માપ શોધો હવે મિત્રો અહીંયા એક દીકરો અને બે દીકરી એટલે કેટલા ભાગ કરવાના થશે તમારે ત્રણ તો ત્રણ ભાગ કરવાના થશે યાદ રાખજો હવે અહીંયા આપણે મિશ્ર સંખ્યા છે એમાંથી આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ તો આ રીતની અપૂર્ણાંકમાં ફરશે બસો ઓગણપચાસના છેદમાં પાંચ હવે આપણે ખેતરના ત્રણ સમાન ભાગ કરવાના છે એટલે આપણે ત્રણ વડે ભાંગવું જોઈશે બસો ઓગણપચાસના છેદમાં પાંચ એને ત્રણ વડે ભાંગશું અહીંયા બસો ઓગણપચાસ એટલે ત્યાંશી તેરી અને પાંચ ગુણા ત્રણ એમાંથી ત્રણ ત્રણ કેન્સલ થશે એટલે ત્યાંશીના છેદમાં પાંચ ત્યાંશીના છેદમાં પાંચ હેક્ટર ખેતર વધશે તો તમે આ રીતનો દાખલો લખી શકો છો અહીં જોઈ શકો છો આ રીતનો આપણે ગણેલો છે પંદરમો દાખલો ત્યાર પછી સોળમો આવે છે નીચેની પૈકી કઈ સંખ્યા સમય સંખ્યા નથી તો ડી સત્તરમું નીચેના પૈકી કયું વિધાન સાચું નથી તો એ અને અઢારમું પાંચના છેદમાં છ ને દશાંશ સ્વરૂપમાં કઈ રીતના લખશો તેનો જવાબ મળશે એ ત્યાર પછી મિત્રો અહીંયા આવશે નીચેનું પૈકી કયું વિધાન સાચું નથી બરાબર તો તમે એક એક ચેક કરો અહીંયા બેના છેદમાં ત્રણ વત્તા પાંચના છેદમાં ચાર તો આ વિધાન સાચું છે ત્યાર પછી બી જોઈએ તો આ વિધાન પછી આપણે અહીંયા સી જોઈએ તો બેના બેના છેદમાં ત્રણ અને પછી આ વિધાન પણ સાચું છે અહીંયા આ વિધાન તમે ચેક કરો તો આ વિધાન સાચું છે તો કયું વિધાન સાચું નથી મિત્રો બી વિધાન છે એ સાચું નથી કારણ કે અહીંયા બાદ બાકીનો નિયમ છે એ જળવાનો નથી એટલે જવાબ તમારો આવશે અહીંયા ઓપ્શન નંબર આવશે તમારો બી ત્યાર પછી પ્રશ્ન બે ખાલી જગ્યા દસ પોઈન્ટ અગિયારને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખો તો અહીંયા મિત્રો મેં લખ્યું છે પોઈન્ટ કાઢો એટલે એક હજાર અગિયારના છેદમાં સો ત્યાર પછી એકને કેટલા વડે ગુણો તો પાંચના છેદમાં સાત જવાબ મળે તો એ જ રકમ વડે ગુણવાથી મૂળ જવાબ મળે તો આ રીતના તમને જવાબ મળશે ત્યાર પછી પ્રશ્ન ત્રણ આવે છે ગણતરી કરી જવાબ લખો એમાં ચોથું ચોવીસ મીટર કાપડમાંથી સમાન માપના સોળ શર્ટ બને તો એક મી એક શર્ટ બનાવવા કેટલું કાપડ જોઈએ તો મિત્રો આપણે ત્રિરાશી મૂકીએ છીએ સોળ શર્ટ બનાવવા માટે ચોવીસ મીટર કાપડ તો એક શર્ટ બનાવવા માટે કેટલું તો ચોવીસ ગુણના એક ભાઇંગા સોળ તો અહીંયા તમે આ રીતના છેદ ઉડાડી શકો આઠ ગુણ્યા ત્રણ આઠ દોસોળ આઠ આઠ ઉડશે એટલે ત્રણના છેદમાં બે અને ત્રણના છેદમાં બે એટલે એક પોઈન્ટ પાંચ તો એક શર્ટ બનાવવા માટે એક પોઈન્ટ પાંચ મીટર કાપડ જોઈએ આ રીતનાનો જવાબ આવશે ત્યાર પછી મિત્રો અહીંયા પાંચમું આવે છે સાદરૂપ દેવાનું બહુ સહેલો દાખલો છે પાંચના છેદમાં સાત વત્તા ઓછા ત્રણના છેદમાં એકવીસ ગુણ્યા ઓછા બારના છેદમાં છ તમે મિત્રો અહીં છેદ આ રીતના ઉડાડી શકો છ દુ બાર અને ત્રણ સાત એકવીસ તો અહીં અંશમાં વધશે બે અને છેદમાં વધશે સાત અને ઓછા વચ્ચે થઈ જશે વતા માઇનસ માઇનસ છે પ્લસ થઈ જાય એટલે પાંચના છેદમાં સાત અને બેના છેદમાં સાત હવે લસા સાત એટલે કોઈને ગુણવર્ નથી પાંચ વત્તા બે એટલે સાતના છેદમાં સાત બરાબર એક તો આ રીતનો તમને એનો જવાબ મળશે તો આ હતું આપણું ધોરણ આઠનું ગણિતમાં પહેલા ચેપ્ટરનું સમય સંખ્યાનું સ્વ પોથીનું સોલ્યુશન મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો આ ઉપરાંત આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ આઠના દરેક વિષયના સ્વ પોથીના સોલ્યુશન મૂકેલા છે જે તમને પ્લે લિસ્ટમાંથી મળી જશે અને મિત્રો આ સોલ્યુશનની તમારે પીડીએફ મેળવવી તો હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક આપું છું તેના દ્વારા તમે જોઈન કરી શકો છો